मेजोरिटी है भाई इलेक्ट्रॉन की, पीछे यानी पास मेजोरिटी है भाई होल से n ना इलेक्ट्रॉन गति करी ने p ना होल में। अजय एल्यूमिनियम होता है
इलेक्ट्रॉन मेरे लिए जरूर एक देना चाहिए। अबे ये चारे बात में सौ संयोजन बनती जगह आया जाता है, और सौ संयोजन बनती जगह आया जाता है, आखिर बंदा चार स्थिर है, ये कोई प्रकार के गति कनेक्शन के लिए पोजीशन नहीं, ये कोई प्रकार का चार्ज के लिए नहीं आविष्कार, क्योंकि ये पूरा भी नहीं दे रहा है। ये
लागू पड़ेलो बाह्य वोल्टेज ओछो हशे तो बेरियर पोटेंशियल संपूर्ण स्थिति थोड़ो बस घटशे पोटेंशियल એટલે બીજી સ્થિતિમાં હતા બાહક આકર્ષણ વોલ્ટેજ અને થોડી સંખ્યાના વાહકો ઉપરના સર્વોનો હોય એ ઊંચી ઊર્જાને લઈને જંકશનમાંથી પસાર થાય અને વિદ્યુત પ્રવાહ ઓછો થશે જેમ જેમ બાહ્ય વોલ્ટેજ વધારતા જઈએ એ ઊંચાઈ ઘટતી જાય અને વધુ ઇલેક્ટ્રોન જંકશન પસાર કરીને વિદ્યુત પ્રવાહ વધશે આ જે છે પ્લસ અને માઈનસ આ માઈનસ અને આ પ્લસ આના ઇલેક્ટ્રોનને આ માઈનસ આયા આકર્ષણ થાય છે તો જેમ જેમ ના બાહ્ય વોલ્ટેજ વધારે જેમ જેમ ના બાહ્ય વોલ્ટેજ જેમ જેમ બાહ્ય વોલ્ટેજ વધારે
જ્યારે તમારો જો પોટેન્શિયલ બેરિયર અટકું હોય એટલે જો તમારો પોટેન્શિયલ બેરિયર અટકું છે આ પ્લસ 10 આ માઈનસ 10 એ ઘટીને 2 થઈ ગઈ આ પ્લસ 2 આ માઈનસ 2 જો આવું થાય પહેલા પ્લસ 10 છે અને પ્લસ 2 થઈ ગઈ તો અપવર્તન ઘટી ગયું અપવર્તન ઘટી ગયું તો આ p n ના ઇલેક્ટ્રોન p માં છે p ના હોય એમાં છે પણ ધારો કે 10 નું 9 થાય તો તો જો કઈ કરવાનું એમ જો બાહ્ય જંક્શન પાસે માઇનોરિટી વધી જાય કમ્પેર માં
डेफिनेशन विस्तार अपन कोने दीधो तो જ્યારે શરૂઆતના તત્વો કે n વિસ્તારમાં મેજોરિટી ઇલેક્ટ્રોન માઇનોરિટી હોલ શરૂઆત તબક્કાની વાત કરું પીએન જંકશન આવે અને પેલા p વિસ્તારની અંદર મેજોરિટી હોલ માઇનોરિટી ઇલેક્ટ્રોન તો શરૂઆતમાં મેજોરિટી પ્રવાહ હોય ડિફ્યુઝન પ્રવાહ હોય n ના ઇલેક્ટ્રોન p ની અંદર જાય n ગુમાવે આથી પોઝિટિવ હોય p મેળવે આથી નેગેટિવ આ રીતે આની તમે પ્રોસેસ જોઈ હવે કેમ કે એમ આવે n ગુમાવે આથી પોઝિટિવ બનતો છે p મેળવે નેગેટિવ બનતો છે અને એક પ્રકારનો અકાર્બન ચાર્જ વિસ્તાર પ્રોડ્યુસ થઈ જાય n ના એ આર્સેનિક છે પ્લસ બનતા જાય p ના એલ્યુમિનિયમ છે માઇનસ બનતા જાય અહીંયા જે છે આ માઇનસ છે એલ્યુમિનિયમ છે આ પ્લસ છે આર્સેનિક છે આ પ્રકારનો અકાર્બન વિસ્તાર જે એક પ્રકારના ચાર્જ કે જેનો આ વિસ્તાર કરે સોના હોય તો એપ્લિકેશન વિસ્તાર અને જે અપાક્ષણ વિદ્યુત સ્થિતિમાન તફાવત p ની પાસે જે માઇનસ છે n ની પાસે જે પ્લસ સપોઝ કે શરૂઆતમાં પ્લસ 10 માઇનસ જે અપાક્ષણ કરે છે મેજોરિટી એને કહેવાય પોટેન્શિયલ ગેઇન તો આપણે આ કેમાં શું કરવાનું હતું બાહ્ય બળને જાણી આ ડેફિનેશન વિસ્તાર ઘટાડવાનો હતો અને જે વિદ્યુત ના હોય એની અંદર એવા એક જંકશન પાસે હોય આઈની ગતિ કરીને આઈ